નમસ્તે મિત્રો મિત્રો વર્ષ બે હજાર વીસમાં સહાય મેળવવા માટે તેમજ વિવિધ સબસિડીની ચાલુ યોજનાઓની માહિતી છે એ આજના વિડીયોમાં આપણે જોવાની છે તો આ વિડીયોમાં હાલ કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારની મોટાભાગની જે સહાય અને સબસિડી મેળવવા માટેની યોજનાઓ ચાલુ છે તો એની મોટાભાગની યોજનાઓની માહિતી છે એ આજના વિડીયોમાં આપેલી છે કેન્દ્ર તેમજ ગુજરાત સરકારની ઘણી બધી એવી યોજનાઓ છે કે એમાં મહિલાઓ ખેડૂતો વૃદ્ધો બાળકો માટેની યોજનાઓ વગેરે યોજનાઓમાં છે એ ઘણી બધી સહાય અને સબસિડી પણ મળે છે તો આપણે જે મુખ્ય યોજનાઓ છે એ તમામ યોજનાઓની માહિતી છે એ આજના વિડીયોમાં મૂકેલી છે તો જેમાં ખેડૂતો મહિલાઓ વૃદ્ધો વિદ્યાર્થીઓ તેમજ મહિલાઓને ગેસ કનેક્શન મફત અનાજ ખેડૂતો માટે સબસિડી વગેરેની યોજનાઓની માહિતી છે એ તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં આપની સમક્ષ મૂકું છું તેમજ હાલમાં ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે કોરોના વાયરસના કારણે જે પણ સહાયની જાહેરાત કરી છે એ પણ માહિતી આજના વિડીયોમાં આપને મળી રહેશે તો મિત્રો વર્ષ બે હજાર વીસમાં કેન્દ્ર સરકારની તેમજ ગુજરાત સરકારની નીચે મુજબની સહાય અને સબસિડી યોજનાઓ ચાલુ છે જેમાં અરજી કરીને તમે સહાય અને સબસિડી મેળવી શકો છો તો પ્રથમ આપણે યોજનાની વાત કરીએ જેનાથી બધા લોકો છે એ માહિતગાર જ હશે એમાં છે એ પીએમ કિસાન યોજના તો પીએમ કિસાન યોજના છે એ કેન્દ્ર સરકારની યોજના છે આ યોજના હેઠળ જે પણ ખેડૂતોએ અરજી કરેલી છે તેમને વાર્ષિક છ હજાર રૂપિયા ચાર ચાર મહિનાના ગાળામાં બે બે હજાર લેખે વાર્ષિક છ હજાર રૂપિયા મળે છે તો પીએમ કિસાન યોજનામાં કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું અને આ યોજનાનો કઈ રીતે લાભ લેવો એના મેં ઘણા બધા વિડીયો છે એ અગાઉ આ ચેનલના માધ્યમથી મૂકેલા છે તો એ પણ વિડીયો તમે કમેન્ટ કરશો તો તમને વિડીયો મળી જશે અને હાલ કેન્દ્ર સરકારે છે એ પીએમ કિસાનનો જે પાંચમો હપ્તો છે એ આ આજે તારીખ પહેલી એપ્રિલ છે એટલે આ અઠવાડિયામાં તે કેન્દ્ર સરકારે છે હાલ જે સહાય જાહેર જાહેર કરી હતી એમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ખેડૂતોને છે એ બે હજારનો હપ્તો છે એ આ એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં ચૂકવી દેવામાં આવશે તો પીએમ કિસાન યોજના છે એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરેલી યોજના છે અને આ યોજના છે એ ખેડૂતો માટેની યોજના છે જેમાં ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાનો લાભ મળે છે ત્યારબાદની યોજનાની વાત કરીએ તો કિસાન આઈ પોર્ટલ તો આ છે એ દરેક રાજ્યમાં કિસાન આઈ પોર્ટલ સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે તો હાલ ગુજરાતમાં પણ માર્ચ અને એપ્રિલ મહિના માટે આ કિસાન આઈ પોર્ટલ છે એ ખુલ્લું મુકાયેલું છે જેમાં ખેતીવાડીને લગતી વિવિધ સબસિડી અને સહાય યોજનાઓ ચાલુ છે હાલ હવે આ એપ્રિલ મહિનાના ત્રીસ તારીખ સુધી એ આ પોર્ટલ ખુલ્લું રહેવાનું છે તો આમાં પણ મેં અગાઉ ખેડૂતોને જે મુખ્ય મુખ્ય સહાય સબસિડી મળવાપાત્ર જે ખેતીવાડીના સાધનો છે બિયારણ છે એના માટે મેં વિડીયા અગાઉ લગભગ દ આઠથી દસ વીડિયા બનાવીને મૂકેલા છે તો એ ચોક્કસથી તમામ વિડીયોની વિગતવાર તમે મુલાકાત લેજો અને કઈ રીતે જેમાં ખેડૂતોને તાડપત્રી છે તેમજ સબમર્સિબલ પંપ છે તેમજ થ્રેસર છે ટ્રેક્ટર છે ખાતર બિયારણ છે તો આ બધામાં કેટલી સબસિડી મળે છે અને કઈ રીતે અરજી કરવી એ તમામની માહિતીના વિડીયા મેં અગાઉ આ ચેનલ ઉપર મૂકેલા છે તો આ કિસાન આઈ પોર્ટલ છે એ હાલ તારીખ આ એપ્રિલ મહિનાની ત્રીસ તારીખ સુધી ખુલ્લું રહેવાનું છે તો એમાં પણ ખેડૂતો છે એ ઓનલાઈન અરજી કરીને આ વિવિધ ખેતીવાડીને લગતા સાધનો બાગાયતી પાકો માટેના સાધનો તેમજ બિયારણ ફૂલની ખેતી માટેના બિયારણ વગેરેની સબસિડી છે એ આમાં સિત્તેરથી એંસી ટકા સુધીની મળતી હોય છે તો આની માહિતી છે એ અગાઉ આપણે ઘણા બધા વિડીયોમાં મૂકેલી છે ત્રીજી યોજનાની વાત કરીએ તો એ છે પીએમ કિસાન માનધન યોજના તો આનો વિડીયો પણ મેં અગાઉ ચેનલ ઉપર મૂકેલો છે અને ઘણા બધા લોકોએ છે આ વિડીયોની મુલાકાત પણ લીધેલી છે તો આ યોજના પણ છે એ કેન્દ્ર સરકારની છે અને આમાં ખેડૂતોને છે એ પીએમ કિસાનમાં જેમ છ હજાર રૂપિયા વાર્ષિક મળે છે એમ આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા મળવાપાત્ર છે પણ પરંતુ એમાં ખેડૂતની ઉંમર છે એ અઢારથી સાઠ વર્ષના ખેડૂતો હોય એ વચગાળાની કોઈપણ ઉંમરના ખેડૂતો છે એ આ યોજનામાં અરજી કરી શકે છે અને આ યોજનામાં માસિક પંચાવન રૂપિયાથી શરૂ કરીને માસિક બસો રૂપિયા સુધી ખેડૂતોએ રોકાણ કરવાનું હોય છે અને ત્યારબાદ ખેડૂતોને સાઠ વર્ષે પછી ખેડૂતોને આમાં મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય એવી રીતે બાર ગુણ્યા ત્રણ કરીએ તો બારથી રહીને વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા ખેડૂતોને પેન્શન મળવાપાત્ર છે તો આ પણ વિડિયો મેં અગાઉ છે આ ચેનલના માધ્યમથી મૂકેલો છે તો એ પણ વિડિયોની મુલાકાત છે એ ચોક્કસથી આપ લેજો ત્યારબાદ વાત કરીએ તો ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તો આ જ્યારે ગુજરાત સરકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે માન્ય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ જાહેરાત કરી હતી કે જેમની પાસે ગાય હશે તો તેમને માસિક નવસો રૂપિયા એવી રીતે વાર્ષિક છે એ દસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર છે તો વહેલાં તે પહેલાંના ધોરણે આમાં પચાસ હજાર ખેડૂતો છે એ જે ગાય રાખતા હોય તેમને આમાં આવરી લેવાના છે હાલ આ સહાયની બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આ યોજના છે એ હાલ ચાલુ નથી જ્યારે પણ ચાલુ થશે ત્યારે તમને આ ચેનલના માધ્યમથી માહિતી મળી રહેશે પણ જેમને પણ ગાય છે અને પ્રાકૃતિક ખેતી ગાય આધારિત કરતા હોય તો ટૂંકમાં ગાય પાળતા હોય તો એમને છે એ માસિક નવસો રૂપિયા એવી રીતે વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયાની સહાય છે એ આમાં મળવાપાત્ર છે ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત સરકારના બજેટમાં એ પણ વાત કરવામાં આવી હતી કે દિનકર યોજના દિનકર યોજના એટલે ખેડૂતોની ઘણી બધી ફરિયાદો હતી કે રાત્રે આખો દિવસ ખેતરમાં કામ કરીને રાત્રે વાડી ઉપર કે ખેતરમાં પાણી વાળવા જવું પડે છે અને ઘણી વખત તો ઘણા વિસ્તારોમાં એવી પણ ઘટના બની છે કે જંગલી જનાવરોના કારણે ખેડૂતો છે એ હુમલાનો ભોગ પણ બન્યા છે તો ખેડૂતોની માંગણી એવી હતી સરકાર શ્રી તરફ કે રા દિવસે છે એ વીજ પુરવઠો આપવામાં આવે તો રાત્રે પાણીવાળોની ઝંઝટમાંથી મુક્તિ મળે તો ખેડૂતોએ છે સોરી સરકારે છે એ માંગણી સ્વીકારી અને દિનકર યોજના છે એ જાહેર કરેલી છે તો આમાં છે દિનકર યોજના અંતર્ગત છે એ ખેડૂતોને હવે દિવસે વીજ પુરવઠો મળી રહેશે ત્યારબાદ વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી કરવા માટે સહાય તો આપણે જે ઉપર વાત કરી કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તો આમાં ખેડૂતોએ છે એ જંતુનાશક દવાનો કે જંતુનાશક બીજા કોઈ પણ વસ્તુ હોય તો એનો ખેતીમાં ઉપયોગ કરવાનો નથી પરંતુ પ્રાકૃતિક રીતે ખેતી જેમાં અળસ્યાનું ખાતર હોય ત્યારબાદ લીમડાનો અર્ક બનાવવાનો ગાયનું છાણ અને મૂત્ર દ્વારા તેનું ખાતર બનાવવાનું તો આ પ્રાકૃતિક ખેતી જે ખેડૂતો કરવા માગતા હોય એમાં પ્રાકૃતિક ખેતી માટે પણ સરકારે સહાય જાહેર કરેલી છે તો આના માટે પણ છે એ આપણે અગાઉ વિડીયો ચેનલના માધ્યમથી મૂકેલો છે તો એની પણ મુલાકાત લઈ અને આપણે તમે આ પ્રાકૃતિક ખેતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકશો ત્યારબાદ બહેનો માટે વાત કરીએ તો વિધવા પેન્શન યોજના તો આ છે એ કેન્દ્ર સરકારની યોજના છે અને જે પણ બહેનો વિધવા હોય તો તેમને માસિક પેન્શન આપવામાં આવે છે તો આ માસિક પેન્શન છે એનું ફોર્મ છે એ જેમણે પણ ન ભરે વિધવા બહેનો હોય અને ન ભરેલું હોય તો ગમે ત્યારે તે ભરી શકે છે અને આ યોજનાનો લાભ લઈ શકે છે આમાં માસિક સરકાર છે એ મહદન છે ગમે ત્યારે થોડો ઘણો વધારો પણ કરતી હોય છે અને આ માસિક પેન્શન છે એ વિધવા બહેનોને પોતાના આર્થિક મુશ્કેલી ન પડે એ માટે સરકાર પેન્શન આપે છે અને આ પેન્શન છે એ ખાતામાં કઈ રીતે જમા થાય અને કેટલું જમા થયું એનો પણ આપણે અગાઉ વિડીયો મૂકેલો છે અને વિધવા પેન્શન યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું એનો પણ આપણે વિડીયો મૂકેલો છે તો આ યોજના છે એ પણ કેન્દ્ર સરકારની છે અને ત્યારબાદ વાત કરીએ તો વૃદ્ધ પેન્શન યોજના તો વિધવા બહેનોની જેમ જે વૃદ્ધો હોય તો એમને પણ પેન્શન કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે તો એની પણ માહિતી છે આપણે અગાઉ આપેલી છે ત્યારબાદ વાત કરીએ તો દિવ્યાંગોને સહાય તો જે પણ દિવ્યાંગો એટલે કે જે હાથ પગ કે આંખથી અંધ હોય અથવા તો હાથ પગથી હેન્ડીકેપ હોય તો તેમને પણ સરકાર દ્વારા ઘણી બધી સહાય આપવામાં આવે છે તો એની પણ માહિતી આપણે અગાઉ આપેલી છે તો આ દિવ્યાંગોને સહાય તેમજ વૃદ્ધ પેન્શન યોજના અને વિધવા પેન્શન યોજના છે એ કેન્દ્ર સરકારની યોજનાઓ છે ત્યારબાદ વાત કરીએ તો માતા પિતા પાલક માતા પિતા યોજના તો આ યોજના વિશે વિગતવાર વાત કરીએ તો જે બાળક હોય અને તેમના માતા પિતા મૃત્યુ પામ્યા હોય અને જે એ બાળક છે એ પોતાના બીજા સગા સંબંધીને આશ્રિત રહેતું હોય તો એવા બાળકોને છે એ માસિક સારી એવી સરકાર સહાય આપે છે અને એના માટે છે એ જે બાળક શાળામાં ભણતું હોય એમની ઉંમર ચૌદ બાળક છે એ ચૌદ વર્ષ સુધીનું હોવું જોઈએ અને જે બાળક શાળામાં ભણતું હોય એ બાળકને જ આ સહાય મળે છે બાળક શાળામાં ન ભણતું હોય અને ચૌદ વર્ષ નીચેનું હોય તો આ સહાયનો લાભ લઈ શકે નહીં એટલા માટે આ જો આપણે આ યોજનાની માહિતી ન હોય અને આપણા તમારા વિસ્તારમાં કે ગામમાં કે શહેરી વિસ્તારમાં આવો કોઈ તમારા ધ્યાનમાં બાળકો હોય જેમના માતા પિતા હયાત ન હોય અને એમ તે બાળક ભણતું હોય તો તેને પણ છે એ સરકાર છે એ માસિક ત્રણ હજાર રૂપિયાની સહાય આપે છે તો એની માહિતી છે એ પણ આપણે અગાઉ આ ચેનલ ઉપર મૂકેલી છે તો આ પણ એક સારી એવી યોજના છે ત્યારબાદ યોજનાની વાત કરીએ તો વ્હાલી દીકરી યોજના તો આમાં પણ જે માતા પિતાને દીકરી હોય તો એમને માટે પણ કેન્દ્ર સરકારે ખૂબ સારી એવી યોજના શરૂ કરેલી છે અને દીકરી છે એ જ્યારે લગ્નને પાત્ર થાય ત્યારે એમને સારું એવું આ યોજના થકી જે પણ આપણે રોકાણ કરેલું હોય તો એમાં સારી એવું વળતર મળે છે અને દીકરીના લગ્નનો ખર્ચ તેમજ એના ભણતરનો ખર્ચ છે એ આ યોજના થકી જે પણ રોકાણ આપણે કરીએ છીએ એના દ્વારા પણ થઈ જાય છે એટલા માટે આ ખૂબ સારી એવી યોજના છે અને આ યોજનાની માહિતી આપણે અગાઉ વિગતવાર પણ આપેલી છે તેમજ જનધન યોજના તો જનધન યોજના છે એ પણ કેન્દ્ર સરકારની યોજના છે તો હાલમાં સરકારે જે કોરોના વાયરસને કારણે સહાય જાહેર કરી છે એમાં જનધન યોજનામાં જે મહિલાઓએ ખાતા ખોલાવેલા હતા તેમને પંદરસો રૂપિયાની સરકારે સહાયની જાહેરાત કરેલી છે તો જનધન યોજના છે એ પણ પેન્શન સ્કીમની જેમ છે તેમાં માસિક તમે રોકાણ કરવાનું હોય છે અને એનું વળતર છે એ કોઈ નિર્ધારિત સમયે મળતું હોય છે ઉજ્જવલા યોજના તો ઉજ્વલા ઉજ્જવલા યોજનાની વાત કરીએ તો આમાં જે પણ બહેનોએ અથવા તો જેના પણ ઘરમાં ગેસ કનેક્શન છે અને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન છે તો તેમને છે એ બીજા ગેસ કનેક્શન કરતાં સરકાર છે આમાં ગેસ કનેક્શનમાં ઘણી બધી રાહત આપે છે અને હાલમાં જ કેન્દ્ર સરકારે જે સહાય જાહેર કરી છે એમાં યુજ્વલ ઉજ્જવલા યોજના હેઠળ જે પણ ગેસ સિલિન્ડર ધારકો છે તેમને સરકારે આગામી ત્રણ ગેસ સિલિન્ડર છે એ મફત ભરી આપવાની જાહેરાત કરેલી છે ત્યારબાદ વાત કરીએ તો અકસ્માત વીમા કવચ યોજના તો જેમનું પણ અકસ્માતે મૃત્યુ થઈ જાય અને એમને આ યોજના હેઠળ જો ફોર્મ ભરેલું હોય અને માસિક રોકાણ કરતા હોય તો તેમને અકસ્માતે વીમા યોજના તો અકસ્માતે મૃત્યુ થઈ ગયું હોય તો સરકાર છે એ સારું વળતરામાં આપે છે આના સિવાય મિત્રો વાત કરીએ તો હાલ કેન્દ્ર સરકારે તેમજ ગુજરાત સરકારે કોરોના વાયરસના કારણે તાત્કાલિક જાહેર કરેલી સહાયો જેમાં મહિલાઓને પંદરસો રૂપિયાની સહાય તેમજ ત્રણ ગેસ ગેસ સિલિન્ડર મફત તો આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે જનધન ખાતામાં જે મહિલાઓએ ખાતા ખોલાવેલા છે એમને ત્રણ મહિના સુધી પાંચસો પાંચસો લેખે એટલે પાંચસો ગુણ્યા ત્રણ બરાબર પંદરસો રૂપિયાની સહાય છે એ સરકારે જાહેર કરી છે તેમજ ઉજ્જવલા ગેસ યોજના હેઠળ ત્રણ સિલિન્ડર છે એ આગામી ત્રણ સિલિન્ડર મફત ભરી દેવાની પણ સરકારે વાત કરી છે તેમજ વિધવા વૃદ્ધો તેમજ દિવ્યાંગોને ત્રણ મહિના સુધી કેન્દ્ર સરકારે ત્રણ ત્રણ હજાર રૂપિયા માસિક હજાર રૂપિયા એવી રીતે ત્રણ મહિના સુધી હજાર હજાર એમ જોઈએ તો ત્રણ હજાર રૂપિયાની સહાય આપવાની સરકારે જાહેરાત કરેલી છે અને ત્યારબાદ મનરેગા મજૂરોનો દર એકસો ચોર્યાસી રૂપિયા જે પહેલાં મળતો હતો તે વધારીને સરકારે તેમાં બસો અને ચાર રૂપિયાનો વધારો કર્યો છે તેમજ બીજી વાત કરીએ તો દેશના ગરીબોને ત્રણ મહિના સુધી છે એ કેન્દ્ર સરકારે મફત અનાજ આપવાની વાત કરી છે જેમાં ઘઉં ચોખા દાળ ખાંડ નમક વગેરે ફૂડ બાસ્કેટના નામે વિતરણ કરવામાં આવશે તો આ મફત અનાજ છે એ મિત્રો આજથી જ રેશનિંગની દુકાનો પર શરૂ કરવામાં આવ્યું છે અને એમાં જે પણ રેશન કાર્ડ ધારકો છે તેમને પ્રથમ ત્રણથી ચાર દિવસ સુધી આ મફત અનાજની કીટ આપવામાં આવશે અને ત્યારબાદ ચાર તારીખથી છે એ જેમની પાસે રેશન કાર્ડ નથી એમને પણ આ રેશન આ અનાજ છે એ સરકારે હાલ જાહેરાત કરીને જેમની પાસે રેશન કાર્ડ નથી એમને પણ મફત આપવાની વાત કરેલી છે તો આના અંતર્ગત દેશના જે પણ ગરીબો મજૂરો છે અને એમાં રેશન કાર્ડ ધારા કાર્ડ હોય કે ન હોય તો પણ એમને છે એ આ મફત અનાજ મળી રહેશે આના સિવાય આરબીઆઈની વાત કરીએ તો ત્રણ મહિના સુધી આરબીઆઈ છે એ લોનના હપ્તા ભરવામાં ન આવે તો કોઈપણ જાતનો શિક્ષાત્મક કે પૈસાનો દંડ કરશે નહીં અને તમારી લોન છે એ ડિફોલ્ટર જાહેર કરી શકશે નહીં તો હાલ કેન્દ્ર સરકારે જે જાહેરાત કરી છે એના એક દિવસ બાદ જ આરબીઆઈના જે ગવર્નર છે એમણે પણ જાહેરાત કરી હતી કે ત્રણ મહિના સુધી કોઈ પણ કંપની કે કોઈ પણ ખેડૂત હોય કે વેપારી હોય કે ગમે તે માણસ હોય જેમણે લોન લીધેલી હોય તો એ ત્રણ મહિના સુધી જો હપ્તા નહીં ભરે તો તેમના પર કોઈ જાતનો દંડ કરવામાં આવશે નહીં અને એમની લોન છે અથવા તો એ વ્યક્તિને છે એ ડિફોલ્ટર લોન ના ધારક તરીકે જાહેર કરવામાં પણ આવશે નહીં ત્યારબાદ ગુજરાત સરકારની વાત કરીએ તો વીજળી બિલમાં રાહત તો હાલ બે મહિનાનું વીજળી બિલ છે એ ગુજરાત સરકારે હાલમાં જાહેરાત કરીને કહ્યું હતું કે મે મહિનાની પંદર તારીખ સુધી કોઈ પણ વીજ બિલ ધારક છે એ ભરી શકશે અને ફક્તને ફક્ત બે મહિનાનું વીજળીનું બિલ જ ભરવાનું છે તેમાં ઉપર જે ફિક્સ ચાર્જ માસિક લેવામાં આવે છે એ બે મહિનાનો સરકાર છે એ ફિક્સ મીટર ચાર્જ લેશે નહીં ત્યારબાદ છેલ્લી વાત કરીએ મિત્રો તો ખેડૂતોની પાક ધિરાણ લોન ભરપાઈ કરવાની મુદત એકત્રીસમી મે કરવામાં આવી તો જે પણ એ છે એ બેંકમાંથી નાના પાયે લોન લીધેલી છે પાક ધિરાણની તો એવા ખેડૂતોની લોન છે એ ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખીને સરકારે છે એ પણ વાત સ્વીકારી છે અને પાક ધિરાણની લોન છે એ ભરપાઈ કરવાની મુદત છે એ એકત્રીસમી મે સુધી કરવામાં આવી છે અને એકત્રીસમી મે સુધીમાં કોઈ પણ ખેડૂતો પાસેથી કોઈપણ બેન્ક છે એક શિક્ષાત્મક પગલાં લઈ શકશે નહીં તો મિત્રો આટલી હાલ કેન્દ્ર તેમજ ગુજરાત સરકારની છે એ સહાય અને યોજનાઓ સબસિડી યોજનાઓ ચાલુ છે અને આપ ચોક્કસથી આ બધી યોજનાઓનો લાભ લેજો અને મેં આ તમામ યોજનાઓની જે વાત કરી એના તમામ વિડીયો છે એ ચેનલ ઉપર મૂકેલા છે તો તમે જે તે યોજનાની વિગતવાર માહિતી લેવા માંગતા હો તો મને કમેન્ટમાં ખાલી એ વિડીયોની વિગત મૂકજો કે આ વિડીયો વિશે આ યોજના અથવા તો સબસિડી સહાય વિશેની વિગતવાર માહિતી જોઈએ છે તો તેની લિંક તરત જ તમને તમારી કમેન્ટ આવશે એટલે તરત જ તમને મૂકી દેવામાં આવશે